नमस्कार दर्शक मित्रों, आजाद न्यूज में हूँ भूमि, आपनु स्वागत करूँ छू समाचार जो छू विस्तार पर हाल के श्वास नाम के समाचार पर મોરશો ખાતર ચોરી ના રવાડે ચડી લાદરા ની ચૂંટણી પાર્ટી કાપુરા પોલીસ પદ્માવત ફિલ્મ નો ફરીથી સુરત માં થઈ સુરત બાળક નું થયેલા અપહરણ મામલે સુરત પોલીસે ઘટના કલાકમાં જ બાળક ને છોડા અને હવે સમાચારો વિસ્તારથી સુરતના કાપુદરા વિસ્તારમાંથી માત્ર મોજ શોખ ખાતર ચોરી કરતા ત્રણ જેટલા યુવકોની ચોર પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરીની બાઇક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વરાછા કાપુદરા સરથાણા વિસ્તારમાંથી કેટલાક સમયથી વાહન ચોરીની ફરિયાદ ઉઠવા પામી હતી, જોકે પોલીસે સક્રિયતા દાખવી પેટ્રોલિંગ કરી આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં ખુલ્લા પામ્યું છે કે આ દેખાતા અશ્વિન ઉર્ફે અચ્છી છગનભાઈ ગળસિયા, રોહિતભ રતનભાઈ પરમાર ને માત્ર શોખ ખાતર જ ચોરીના રવાડે છોડ્યા હતા. જેમાં તેણે સુરતના કાપુદરાની એક, વરાછાની બે, સરથાણાની એક અને મેદરપુરાની એક એમ પાંચ વાહનની ચોરીનો ખુલાસો કર્યો હતો. જોકે પોલીસે તમામ પાસેથી 9 જેટલી બાઇક કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન પૂરણસિંહ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ એક ખાનગી થિયેટરમાં પદ્માવત ફિલ્મ બનાવવામાં આવતા હોવાથી કરણી સેના દ્વારા વિરોધ કરી ફિલ્મને બંધ કરાયો હતો. જોકે પરિસ્થિતિની વધુમાં બગડે તે માટે તાત્કાલિક લિંબાયત પોલીસને ઘટનાસ્થળે દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈ રાજપૂત સમાજ દ્વારા સમગ્ર દેશમાં ખૂબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવા છતાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા આવી રહ્યું ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના પછી સરકારે પદ્માવત ફિલ્મને પાંચ રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ગુજરાતમાં પણ પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે ગત બુધવારના રાત્રિના સમયે શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા એક ખાનગી થિયેટર માલિક દ્વારા પદ્માવત ફિલ્મ બનાવવામાં આવી હતી. જોકે કરણી સેનાને આ ઘટનાની જાણ થતાં કરણી સેનાના માણસો થિયેટર બહાર વિરોધ કરી ફિલ્મને બંધ કરાયા હતું. જોકે વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે તાત્કાલિક લિંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુદ્ધ બ્રિગેડ અધ્યક્ષ, જૈસા કે આજ હમે જ્ઞાત હુઆ હે, લિંબાયત કે અંદર મયૂર સિનેમા કે હોલ કે અંદર પદ્માવત મૂવી રિલીઝ કી ગઈ હૈ, જબકિ પૂરે ગુજરાત કે અંદર, રાજસ્થાન કે અંદર, એમપી કે અંદર, હરિયાણા કે અંદર, ગોવા કે અંદર યે મૂવી પૂર્ણ રીતે બેન્ડ કી ગઈ હૈ. તો યે મૂવી યહાં કૈસે ચલી હમે જબ હમ યહાં પર આયે પતા ચલા, હમને પોલીસ કો જાણકારી દી કે સાહેબ યેસી મૂવી થિયેટર મેં ચલ રહી હૈ, તો હમે જ્ઞાત હુઆ, હમને આગે પૂછા તો થિયેટર વાલોને મુઝસે બોલા કે બોમ્બે સે હમકો જાણકારી મિલી હૈ કે આપ મૂવી ચલા સકતે હો, તો હમને થિયેટર વાલોસે પૂછા कि आपके पास कोई लिखित जानकारी है मेल के थ्रू, कोई जानकारी बॉम्बे से आई बताइए हमें, आप किसके पूछ के आप मूवी चला रहे हो, किसके अधिकार मूवी चला रहे हो. तो इनके पास कोई जवाब नहीं था इस बात के लिए, वो माफी मांगी साहब, माफी कर दीजिए, गलती हो गई, पोस्ट हटा दिया है, मूवी बंद कर दी इन लोगों ने. अभी आप देख सकते हैं जैसा कि मूवी पूरी बंद कर पहले ही सो था कि ये सुबह से लगी थी, सुबह से 200 चल चुके हैं. हमें अभी ज्ञात हुआ कि मूवी चल रही है, तो हम लोग पूरी, हमारी राष्ट्रीय राजपूत कर्णी साहब पूरी टीम यहाँ पहुंची है. आपने विरोध किया इसका? विरोध तो साहब, विरोध तो देखो चलता आएगा, अगर पद्माव मूवी जहां चलेगी विरोध तो पुणे का विरोध रहेगा रहेगा. हमने अभी तो इनसे प्यार से बोला है कि मूवी बंद कर दीजिए, अगर ये मूवी को नहीं बंद करते ढंग से तो विरोध तो होगा ही होगा. कैमरामैन महेश सिंह साथ सूरज मिश्रा, आजाद न्यूज, सूरत. સુરત ની સ્વેર હોસ્પિટલ ખાતેથી એક બાળકનું અપહરણ થયું હતું, જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણ કરનારી મહિલાને ઝડપી પાડી અપહરણ કરાયેલા બાળકને છોડવામાં આવ્યું છે. બાળક હેમખેમ મળી આવતા બાળકના માતા પિતાએ હાશકારો અનુભવ્યો હતો. સુરતના સ્વેર હોસ્પિટલમાંથી ગત રવિવારે સવારે 4 વાગ્યાના સુમારે એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે સમયે બાળકનું અપહરણ કરવામાં આવ્યું તે સમયે તેના પિતા તેને લઈને સૂતા હતા અને તે સમયે જ 4 વાગ્યાના આરસામાં બાળકનું અપહરણ એક મહિલા કરી ગઈ હતી અને હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ચેક કરતા બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી. જો કે આ ઘટનાની ફરિયાદ બાળકના પિતા દ્વારા વરાછા પોલીસમાં નોંધવામાં આવી હતી, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને અપહરણ કરાયેલા બાળકોને છોડાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા હતા.
જોકે પોલીસે પણ થોડા કલાકમાં જ સફળતા પણ હાથ લાગી હતી. અપહરણ કરાયેલા બાળકની કામરેજ નજીકથી છોડાવી લીધો હતો. અપહરણ કરનાર સરિતા નામની મહિલાની ધરપકડ કરી હતી અને તેના પતિને પણ પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ સાથે લવાયો હતો. ખુશાલ ગણેશભાઈ રાઠોડ નામના ઉમરવશ 3 નામના છોકરાનું અપહરણ થયેલું હતું, જેમાં આ ગણેશભાઈને પત્ની અનિતાબેનને સારવાર માટે સિમેર હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. એ દરમિયાન ગણેશભાઈ પોતાના નાના પુત્રને લઈને લોબીમાં સૂતા હતા. એ દરમિયાન એ સૂઈ ગયેલા હતા, દરમિયાન જાગતા એમને જાણ થઈ લીધે એમના પુત્રને મળી આવેલ ન હતો. ત્યારબાદ એમને વરાછા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ આપી લીધી, જેની તપાસ દરમિયાન અમને માહિતી મળેલી હતી કે અપહરણ કરતા કોઈ અજાણી સ્ત્રી છે જે સિમેર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં દેખાતી હતી, એની તપાસ કરી રહેતા. તપાસ દરમિયાન માહિતી મળતા આ સ્ત્રી હાલ કામરેજ છે હોવાની માહિતી મળેલી હતી. જે આધારે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ પન્નાર અને ટીમના માણસો એની શોધખોળ કરતા આ બેન મળી આવતા. એ બેનની સાથે આ અપહરણ થયેલ છોકરો ઉમરવશ 3 નો નાનો પણ મળી આવેલ હતો. અપહરણ કરતા મહિલાનું નામ છે સરિતાબેન છે અને તે ડાંગ જિલ્લાની રહેવાસી છે, પણ હાલમાં કામરેજની પાસે ખોલવડ ગામ છે ત્યાં સુભાષભાઈ નામના વ્યક્તિની સાથે તે રહે છે. જે વ્યક્તિ સાથે મળી આવેલ છે એની સાથે 1 વર્ષથી રહે છે. એ સરિતાબેન એના અગાઉના પતિથી ને છોડીને આવી લે છે. એને પણ 2 બાળકો છે. એની સાથેના બાળકો તથા અનિતાએ આ અપહરણ કેમ કર્યું, શું કર્યું, બીજું કોઈ અપહરણ કરેલ છે કે કેમ, એ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે. કેમેરામેન પુરણસિંહ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત થતા પહેલા ફરી નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. મોરશો ખાતર ચોરીના રવાડે ચડેલા 3 યુવકોની ઝડપી પાડી કાપુરા પોલીસ. પદ્માવત ફિલ્મનું ફરીથી સુરતમાં થયું. બાળકનું થયેલા અપહરણ મામલે સુરત પોલીસે ઘટના કલાકમાં જ બાળકને છોડાવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ. નમસ્કાર.